ત્યારે આપણી વચ્ચે રેશમાબેન પટેલ એક સક્રિય રાજકીય કાર્યકર્તા છે, બરાબર, તે રૂપે ભારત માતાનો જય જયકાર કરીશું, પરંતુ અવાજ બુલંદ હોવો જોઈએ, જોરદાર અવાજ સાથે આપણે ભારત માતાનો જય જયકાર. વર્ષોથી સરકારો આવે છે, જાય છે, સિસ્ટમો આવે છે, પરંતુ જ્યારે સમાધાનની વાત આવે ત્યારે ક્યાં? લોકોના અને જનતાના કામ કરવા માટે અહીંયા બેઠા છીએ. કામ નહીં કરશો તો તમને ઉખાડતાય વાર નહીં લાગે, એ તાકાત તમારા. મહાત્માની ભૂમિ છે પોરબંદરની ભૂમિ, મહાત્માના સત્ય અને અહિંસાથી એક બિંદુ છે. ત્યારે આ જ ભૂમિ ઉપર આરોગ્યના કર્મચારીઓ પોતાની પીડા, પોતાની વેદના લઈ અને ચોક્કસ મુદ્દતથી હડતાળ ઉપર બેઠા છે, ત્યારે મારી પણ ફરજ બને છે કે હું એમનો ઉત્સાહ વધારી શકું, એમને એમ કેમ પ્રકારે મદદરૂપ થઈ શકું. એટલા માટે હું એમની મુલાકાત લેવા માટે આવી છું અને અહીંયા આવીને મેં એમની વાતો સાંભળી છે. બહુ દુઃખદાયી છે કે એ લોકોને કોઈ ચોક્કસ જવાબ નથી આપતો. જે સરકારને ખોબલે ને દુબલે મત આપ્યા છે, આજે એની વિરુદ્ધમાં બોલતા હું જરા પણ અચકાઈશ નહીં, કારણ કે તાનાશાહોની આ સરકારમાં ક્યાંય પણ કોઈ સાંભળતું નથી. દરેક મંત્રી રબર સ્ટેમ્પ બની અને બેઠા છે. જેમની પણ પાસે પીડા લઈને જાઓ છો એમ કહે છે કે અમારા આમાં નથી આવતું, અમે ન કરી શકીએ. એટલે આવી જ્યારે વાતો સાંભળવામાં આવે છે ત્યારે ચોક્કસ રીતે દુઃખ થાય છે. અને એક રાજકીય કાર્યકર્તા, એક નેતા તરીકે મને પણ એમ થાય છે કે આ લોકો માટે જે પણ કંઈ કરી શકું એ હું ચોક્કસ રીતે કરીશ. અને એ લોકો હડતાળ ઉપર આજ બેઠા છે તો આશા રાખું કે ચોક્કસ રીતે પરિણામ તો આવશે, કંઈ ને કંઈ પરિણામ આવશે, સકારાત્મક પરિણામ આવશે એવી મને આશા છે. હા, મેં પોરબંદરની બેઠક ઉપરથી ચૂંટણી લડીશ. બહુ પહેલાં જ મેં જાહેરાત કરેલી છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લડવાની છું, એ તાનાશાહી માનસિકતાની વિરુદ્ધમાં લડવાની છું, એ મેં ચોક્કસ નક્કી કર્યું છે. કારણ કે 17ની ઇલેક્શનમાં અમે જ જનતા વચ્ચે જઈ અને આ સરકાર પાસે સરકાર માટે વોટ માંગ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે અમે બહુ મોટી ભૂલ કરેલી છે કે આ તાનાશાહી સરકારના વોટ આપી અને પ્રજા અને જનતા આજે ત્રાહિમામ છે. માત્ર એક જ આંદોલનો નથી થયા, ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો થઈ રહ્યા છે. મહિલા સશક્તિકરણની વાતોમાં ક્યાં મહિલાઓની સશક્તિકરણ છે? આજે મારી હજારો બહેનો અહીંયા પોરબંદરની ધરતી ઉપર ઘર બહાર છોડી અને બેઠી છે તો એનું કોણ સાંભળી રહ્યું છે? 14 મહિનાની દીકરી ઉપર આ એ દિન આપણે જોવો છો તો અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, આવા દુષ્કૃત્યો થાય છે, ત્યારે પણ સરકાર ખાલી વાતો અને બયાનબાજી કરે છે, કોઈ કાર્ય નથી કરતી. ખેડૂતો હેરાન છે, પરેશાન છે. ત્યારે મને ચોક્કસ એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના સામે એક નેતૃત્વથી લડવું જોઈએ. જનતાનો સાથ હશે, લોકોનો સાથ હશે, સૌના સાથ સહકારથી સૌના આશીર્વાદ મને મળશે તો ચોક્કસ રીતે હું આ ધરતી ઉપરથી વિજય પણ થઈશ એવી મને આશા છે. પરંતુ કોઈના સાથ વગર એક ડગલું પણ નહીં ચાલી શકું, એટલે હું બધાના સાથની આશા ચોક્કસ રાખું છું. જો એ સમીકરણો હાલ હું તમને નહીં કહી શકું, કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લડવાની છું એ ચોક્કસ નક્કી કર્યું છે, પરંતુ સામેના રાજકીય પાર્ટીઓના શું સ્ટ્રેટેજી હોય, શું સમીકરણો હોય હું નહીં જણાવી શકું. આગામી દિવસોમાં કદાચ કોઈ સ્પષ્ટતા થશે તો ચોક્કસ આપને ખબર પડશે. પરંતુ મારી એટલી આશા ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીને પાડી દેવી હોય, આ તાનાશાહોને આ કૂટનીતિઓ સામે લડવું હોય તો બધા એક થઈને લડવું પડશે. એટલે આગામી દિવસોમાં ચોક્કસ હું રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોને પાસે મળીશ અને એમને પણ કહીશ કે મને સાથ સહકાર આપો, હું ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડવા માટે તૈયાર છું, મારે લડવું છે.